સિદ્ધ ચક્રની આરાધના પણ સિદ્ધ પદ સુધી પહોંચાશ. વિધિપૂર્વક કરો, નવમા ભવે તમે પણ મોક્ષમાં જઈ શકો છો, જેમ શ્રી પાળ ગયા. હજી તો આંબેલનો પહેલો દિવસ હોય અને શ્રીપાળના કોઢના રોગ ખતમ થઈ ગયા. જે મૂળ હતું ને એ નષ્ટ થઈ ગયું. મૂળ નીકળી જાય ને પછી બહારની ચામડી તો ફટાફટ સુધરવા માટે 9 દિવસમાં તો કંચન વર્ણી કાયા થઈ ગઈ. માં મળી, માં જોતી રહી ગઈ, બેટા તું માં તમે, માએ આખી માંડીને વાત કરી કઈ રીતના હું અહીંયા આવીશ. શ્રીપાળ મૈણા અને શ્રીપાળની માતા કમલા સુંદરી ત્રણે જણા ઉજ્જૈનીમાં સાધર્મિકના ઘરે રહ્યા છે. આ બાજુ રાજા પ્રજાપાળે લીધેલા નિર્ણયથી મૈણાની માતા, એનું નામ શું? આ બધા કેરેક્ટરના યાદ રહેવા જોઈએ. પિક્ચરના બધા કેરેક્ટર યાદ રહે. બે હિરોઈન હોય તો બે, અને અમર અકબર ને એન્થની ત્રણ હોય તો ત્રણ, બધા રહીએ ને. રૂપસુંદરી રિસાઈ ગઈ, એનો ભાઈ હતો રાજા પુણ્યપાલ, એને ત્યાં જતી હતી. રાજા પુણ્યપાલ ને ત્યાં ગયા પછી એક દિવસ એને થયું કે લાવ હું બી ઋષભદેવના દર્શન કરું. શોક ઘણો હતો એટલે મનમાં ધર્મ કરવાના બહુ ભાવ નતા થતા, બહારથી કરતી હતી, અંદરથી ખિન્ન હતી. માંડ માંડ જેમ જેમ સમય જાય દરેક ઓસડ, હા આપણે ત્યાં કહેવાય છે ને દુઃખનું ઓસડ, દાડા પસાર થયા. રૂપસુંદરી સ્વસ્થ થઈ અને દિરાસર દર્શન કરવા ગઈ, અને એ જ વખતે આગળ શ્રીપાળ, પાછળ મૈણા અને શ્રીપાળની માતા બેઠી છે. ક્રમ સમજ્યા તમે? શ્રીપાળ મૈણા હાથે નથી બેઠા. ઘણી વાર તમને કીધું છે પૂજા કરવા જાઓ, શ્રીપાળ મૈણા સાથે નતા કરતા. શ્રીપાળ ચૈત્યવંદન કરે છે, મૈણા બેવ જણા પાછળે ચૈત્યવંદન સાંભળે. એ જ વખતે રૂપસુંદરી એન્ટ્રી મારી છે. મૈણાની આગળ જ બેઠેલા શ્રીપાળને જો, જે રીતના બેઠા છે જોતા તો લાગે છે આ મૈણાનો પતિ હોવો છે. પણ એ જેને પરણી એ તો કોઢિયો હતો નક્કી. આ છોકરીએ મારું નામ બગાડી નાખ્યું છે, અમારું નાક કાપી નાખ્યું છે. ભણાવી ગણાવીને જે છોકરીને મેં તૈયાર કરી હતી ભગવાનના શાસનની સાચી શ્રાવિકા બનાવવા માટે, આજે એ છોકરીએ કોકની સાથે લગ્ન કર્યા અને કોકની સાથે ઘર માંડી દીધું. સહન ન થયું, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. દેરાસર અવાજ આવ્યો, મૈણાએ આમ જોયું. ત્યાં સુધી મૈણાની નજર નથી ગઈ. કેમ? દેરાસરમાં ગયા પછી કેટલી દિશાનો ત્યાગ,